वेलकम बेक। साबरकांठा में कपासना भाव में घटाडो आव्यो छे। कपासनो भाव प्रति मण 1600 रूपियाथी पण ओछो थयो। गत वर्षनी सरखामणीए खेडूतोने ओछो भाव मळी रह्यो छे। वडालीना जेतपुर कंपाना खेडूतो कपास सळगावा मंजूरी मांगी रह्या छे। वडाली एपीएमसी सामे कपास सळगावा खेडूते मंजूरी मांगी। संदीप पटेल अपनी साथे लाइव जोडायेला छे। संदीप, खेडूतो अत्यारे मुश्केलीमां छे कारण के साबरकांठामां खेडूतोने अत्यारे कपासना भाव मळी नथी रह्या अने सरखा न मळता एलो कोई मंजूरी मांगी छे के कपास सळगावी देवामां आवे। जी चौक्स सोनल, हाल तो साबरकांठा जिला ना वडाली जे जेतपुर कंपाना खेडूत छे तेमने हालत दयनीय छे। कपासना भाव सतत गगड़ता तेमने जिला कलेक्टर ने अरजी करी छे। पोतानो जे पाक छे 200 मण जेटलो पाक छे ते वडाली एपीएमसी ने सळगावा माटे नी मंजूरी मांगी छे। आपणे सीधे जे खेडूत छे तेनी साथे वात करीशुं। शुं कहेशो आपे जिला कलेक्टर ने अरजी करी छे कपास सळगावा बाबते? हाँ साहब, मैं जिला कलेक्टर वडाली मामलतदारशी ने आवेदन पत्र आप्यु छे के मने मारो कपासना पोषणनो भाव न मळतो सळगावी देवा माटेनी विनंती छे। गई साल पण कपास हतो, आ वर्षे पण कपासनुं वावेतर करेलुं छे। गई साल कपासमां मने 2180 रूपिया सुधीना पोषणनो भाव मळ्या हता। आ वर्षे 1800 थी लईने अत्यारे 1550 सुधी कपासनो भाव नुं थयुं छे। मारा 8 એકરમાં કપાસ હતો, એમાંથી અહીં વીણેલો તમારી નજર સમક્ષ જોઈ શકો છો અને મને આ ભાવે કપાસની ખેતી પોસાય તેમ જ નથી। 180 રૂપિયા તો અમારું વીણામણ જાય છે, બાકી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણના ખર્ચા અલગ। એટલે મને તો એક જ વસ્તુ છે કે આ સરકાર કંઈક ખેડૂતો માટે પોષણનો ભાવ મળે એવું કંઈક કરે અને ભારતના ભાગ્ય વિધાતાને બચાવી લેવાની કોશિશ કરે, એટલી જ મારી વિનંતી છે। જો ભાવ તમારો જે માંગ છે તો સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં શું કરશો? આગામી મેં તારીખ આપેલી છે, 15 તારીખ સુધી મને સળગાવવાની પરમિશન આપો। જો સળગાવવાની પરમિશન એ લોકો નહીં આપે તો પછી મારે પોતાને જ આત્મવિલોપન કરવું પડશે। મારા આત્મવિલોપનથી જો મારા ગુજરાતના ખેડૂતનું ભલું થતું હોય, મારા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતનું ભલું થતું હોય તો હું એ કરવા માટે તૈયાર છું। હાલ જે ભાવ છે તે ખેડૂતોને સાબરકાંઠા જિલ્લામાં કેટલા વિસ્તારમાં આપણે વાવેતર કર્યું છે અને હાલ જે ભાવ છે તે જે ખેડૂત જે સરકાર છે તે સરકારને આ ભાવ પોસાતા નથી એવું હાલ તો જે ખેડૂતો કહી રહ્યા છે, તો આવનાર સમયમાં આ ખેડૂતોને પોસાય તો સરકારને શું આપણે રજૂઆત કરશો? બિલકુલ વાત છે, ફેબ્રુઆરી મહિનાની અંદર તમે આજ કપાસનો ભાવ 2100 થી 2200 રૂપિયા છે, જયારે મિલરો ઘોસડી બનાવી દેશે ત્યારે એ લોકો માટે બધા જ સરકાર દરવાજા ખોલી નાખવાની છે। અમને વિશ્વાસ છે, વર્ષોથી થતું આવ્યું છે, આજ થાય છે। ખેડૂતને જયારે ભાવ વેચવાનો હોય, કપાસ માલ વેચવાનો હોય ત્યારે ભાવ નીચા હોય અને મિલરો માટે પછી ભાવ ઊંચા થતા હોય છે। ખેડૂતની સહન શક્તિ, સંગ્રહ શક્તિ બહુ જ ઓછી છે, એટલે કમસેકમ 10 જાન્યુઆરીની 10-15-20 તારીખ સુધીમાં કપાસ ખેડૂત વેચી મારશે અને પછી એ જ કપાસની ઘોસડીઓ બની અને મિલરોને નિકાસ કરવાની છૂટ આપીને ભારતની સરકાર એ લોકોનો માલ ઉતાર કરશે। ખેડૂતના પડ્યા પર પાટું મારવા માટેની છે આ સરકાર। હાલ તો જે સોનલ વાત કરી તો ખેડૂત છે તે ખેડૂતે હાલ તો મક્કમ છે, જો ભાવ નહીં મળે તો આવનાર સમયમાં તે પોતાનો પાક છે તે એપીએમસીમાં સળગાવવાની જે વાત છે, તો સરકાર પાસે હાલ તો આશા રાખી રહ્યા છે પોતાનો ભાવ છે તે મળે ના મળે તો આ જે સરકાર છે તે પોતાની જે વાત છે તે વાત સ્વીકારે। જી સોનલ, જી સંદીપ, આભાર તમામ વિગતો માટે।